તમે સીએ થયા પછી કેટલા વર્ષે રિટાયર થશો એ નક્કી કરશો ખરા? મેં એક જણને પૂછ્યું હતું ને પોતાની શોપ, મેં કહ્યું તમે રિટાયર ક્યારે થવાના? મને કે એક્સપાયર થશું ત્યારે રિટાયર થશું. ઘણા તો રીટ્રાય કરતા હોય છે, રિટાયર થયા પછી રીટ્રાય. આને યુટર્ન લીધો અને બાઉન્ડરી ઉપર ઉભેલા અને સમાચાર મળી ગયા કે આજે આ છોકરો 70 કિલોમીટરની જગ્યાનો માલિક થઈ જવાનો છે. ક્લેપ કરે છે, તાળીઓ વગાડે છે, અને જેટલી તાળી વાગે એટલું શું આવે? જોશ આવે છે. એને પાછું દોડવાનું શરૂ કર્યું. 1, 2, 3, 50 કિલોમીટર, 4, 40 કિલોમીટર, 3 કલાક બાકી છે. અને એને શરીરની અંદર હવા ભરી, શ્વાસ ભર્યો, મુઠ્ઠીઓ વાળી વધુ દોડવાનું શરૂ કર્યું. ચાય પૂરી થઈ ગઈ હતી, થર્મોસ ફેંકી દીધો. આ થર્મોસ ના ફેંકાય, ઘરે ગયા પછી મમ્મી પૂછશે થર્મોસ ક્યાં મૂકી આવ્યો. અરે મમ્મીને કહીશ કે 70 રૂપિયાનો તારે થર્મોસ જોઈએ છે કે 70 કિલોમીટરની જગ્યા છે. થર્મોસ ફેંકી દીધો. 5 વાગ્યા, 25 કિલોમીટર, 6 વાગ્યા, 10 કિલોમીટર. હાંફ ચડી ગયો છે, શ્વાસ ચાલુ થઈ ગયો છે, ધમણની છે. 1 કલાક બાકી છે સૂર્યાસ્ત થવાનો, 10 માઇલ બાકી છે કવર કરવાને. બધાની તાળીઓના ગડગડાટ વધતા જાય છે, વધુ ને વધુ દોડતો જાય છે. પાણીની પણ હવે જરૂર નથી, પાણી પીને વોટર બેગ ફેંકી દીધી. 1.5 કલાક 5 માઇલ, 5 કલાક 2.5 માઇલ, એવરી 5 મિનિટે એને લગભગ 0.25 માઇલ કવર કરવાનો છે. દોડતા 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 હવે 2 મિનિટ 1 માઇલ છે. ફૂલ સ્પીડ વધારી દીધી, જ્યાં સૂર્ય અસ્ત થવાની તૈયારી હતી બિલકુલ નજદીક આવી ગયો. ખાલી 3.5 હાથ બાઉન્ડરી દૂર છે. અને એવો થાક્યો, પગમાં પગની આંટી વળી ગઈ, પડી ગયો. અને 3.5 હાથ દૂર બાઉન્ડરી છે, સૂર્યાસ્તને 1 સેકન્ડની વાર છે. લોકોએ ચીસ પાડી, હાથ લાંબો કરી દે. એણે હાથ લાંબો કરી અને લાઈનને ટચ કરી દીધો. જેવો ટચ, એની સાથે સનસેટ થઈ ગયો. અને ચારે બાજુ ચીચિયારીને કિકિયારીઓ. અત્યારે જુઓ છો ને ફૂટબોલ, એક ગોલ થાય એટલે ચીચિયારીઓ. આને જેવો ટચ કર્યો, કિકિયારીને ચીચિયારી બધા જ ભેગા થઈ ગયા અને ઉચકી લીધો. મેદાનની અંદર એને ગોળ 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 ફેરવ્યો. 1.5 કલાક સુધી હરખ મનાવ્યો. અને પછી એને જ્યારે નીચે બેસાડવા ગયા ત્યારે ખબર પડી કે ભાઈએ ટચ તો કર્યો હતો, પણ ટચ કરતાની સાથે જ એનો શ્વાસ બંધ થઈ ગયો. 70 માઇલની જગ્યાનો માલિક થયો. લેકિન માલ રહ ગયા ઓર માલિક ચલા. સૂર્યોદય એ તમારો જન્મ છે અને સૂર્યાસ્ત એટલે તમારું મૃત્યુ છે. એબીસીડી છે ને, બી ઇઝ ઇક્વલ ટુ બોર્ન એન્ડ ડી ઇઝ ઇક્વલ ટુ ડેથ. વચ્ચે શું રહ્યું? સીમાં શું કરવાનું? સીએ કરવાનું. કે એક જ ગોલ છે ને, બોર્ન થી ડેથ ની વચ્ચે મારે સીએ થવું છે? નો. આજે હું તમારા માટે સીએ ની એક જુદી ડેફિનેશન લઈને આવ્યો છું. તમે માનો છો સીએ જિંદગી છે, સીએ 5 વર્ષ 7 વર્ષ લાગવાના છે. એ પછીની જે વિશાળ જિંદગી છે એ સીએ માટે નથી, એ તમારા કેરેક્ટર માટે છે. પછીની જે જિંદગી છે તમારા કોન્ફિડન્સ માટે છે. પછીની જે જિંદગી છે એ તમારા કોન્સન્ટ્રેશન માટેની છે. સી ઇઝ ઇક્વલ ટુ નોટ ઓનલી કેરિયર, સી ઇઝ ઇક્વલ ટુ નોટ એટલી ચાર્ટર્ડ એકાઉન્ટ, સી ઇઝ ઇક્વલ ટુ કેરેક્ટર, સી ઇઝ ઇક્વલ ટુ કોન્ફિડન્સ, સી ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન. તમને પૂછવું છે આજે તમારી જિંદગીનો ગોલ શું છે? એકવાર સીએ ને બાજુ પર મૂકી દો,
સિત્તેર એસી વર્ષની એવરેજ તમારી જો એજ હોય તો એજમાં તમારો ગોલ શું છે? સીએ બની ગયા પછી તમારી ઈચ્છા શું છે? રૂપિયા ચિકાર કમાવા છે, બંગલો બનાવો છે, ગાડીઓ રાખવી છે, તમને કપડાનો શોખ છે, તમને એસેસરીનો શોખ છે, શું તમારો ગોલ છે? તમે મારી પાસે મારી સામે વાત મૂકો તો મને ખબર પડે.